વધુ એક મહત્વના સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના લિંબાયતની અંદર શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. છ વર્ષીય બાળકી પર શ્વાનનો હુમલો કરવાની ઘટના સામે આવી રહી છે. ઘર પાસે રમતી વખતે બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શ્વાને બચકા ભરતા બાળકી ઇજાગ્રસ્ત થઈ છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકીને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના લિંબાયતની અંદર શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. છ વર્ષની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાળકી ઘર પાસે રમતી હતી, જ્યાં તેને શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલની અંદર બાળકીને ખસેડવામાં આવી હતી. સારવારની અંદર બાળકીને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. મહત્વના સમાચાર અત્યારે સુરતના લિંબાયતથી સામે આવી રહ્યા છે. સુરતના લિંબાયતની અંદર શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સુરતમાં અવારનવાર આવા કિસ્સા સામે આવતા રહે છે. વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે અમિત રૂપાપરા. જી અમિત, સુરતના લિંબાયતમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર મામલો? હજી ચોક્કસથી વાત કરવામાં આવે, આજે સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. જોકે મનપા દ્વારા ખસીકરણ રસીકરણની કામગીરી વધારવામાં આવી છે, પરંતુ આ ત્રાસ અટકવાનું નામ નથી રહેતો. ત્યારે વધુ એક છ વર્ષની બાળકી છે તે શ્વાનના આતંકનો ભોગ બની છે. લિંબાયત વિસ્તારમાં બાળકી જયારે ઘર પાસે રમતી હતી ત્યારે એક શ્વાને આ બાળકીને ઝપેટમાં લઈ બચકા ભર્યા હતા. જોકે બાળકી જમીન પર પટકાઈ ગઈ હતી અને ત્યારબાદ આસપાસના લોકોની નજર જતા બાળકીને છોડાવવામાં આવી હતી. શ્વાનને ભગાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને જ્યાં બાળકીને હડકવા વિરોધી રસી પણ આપવામાં આવી હતી. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર.